नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग ऑल ऑफ यू। केम छो बधा? फाइन, ओके। छेले आपणे परमाणु वर्ण पर जोई गया था अने रुथरफोर्ड नी मर्यादा पण जोई गया था। त्यारे आपणे वाचित करी हती भाई रुथरफोर्ड ना प्रयोग में कंईक ने कंईक खामी छे, तो एनुं सोल्यूशन करवा माटे एक नवो वैज्ञानिक आवे छे, नील बोहर। बोहरनो परमाणुवाद, बोहरनो परमाणुवाद। तो रुथरफोर्डनी लेबोरेटरीनी अंदर ज, रुथरफोर्डनी लेबोरेटरीनी अंदर ज घणा મહિનાઓ સુધી બોહરે કામ કર્યું, અને બોહરે રુથરફોર્ડને કંઈક આશ્વાસન પણ આપ્યું। સ્વાભાવિક છે, આજે મેં કંઈ વસ્તુ શોધી હોય, મારી કોઈ વસ્તુનું શ્રેય બીજો કોઈ લઈ જાય, મને સ્વાભાવિક દુઃખ થાય। એ સમયે રુથરફોર્ડે જે નવો વાદ આપ્યો હતો, પરમાણુવાદ, એમાં એને કંઈક શક્તિ હતી, કંઈક ખામી હતી, સુધારવા માટે કોણ આવે છે? બોહર આવે છે। બોહર કંઈક આશ્વાસન આપે છે રુથરફોર્ડને, ભાઈ તું નિરાશામાં, તું હિંમત રાખ, આપણે બંને ભેગા થઈને કંઈક નવી કંઈક પ્રગતિ કરીએ। તો બોહરે રુથરફોર્ડની લેબોરેટરીની અંદર ઘણા મહિનાઓ સુધી કામ કર્યું અને આશ્વાસન આપ્યું કે જે રીતે વિદ્યુત ચુંબક, જે રીતે યંત્રશાસ્ત્રની અંદર સ્થૂળ પદાર્થની અંદર, સ્થૂળ કે બહુ ખૂબ જ મોટા ક્ષેત્રની અંદર ગુરુત્વાકર્ષણ બળની અસર વ્યાપક છે, તેવી રીતે વિદ્યુત ચુંબકીય અસરની પણ અસર કેવી છે? વ્યાપક છે। પણ કયા ક્ષેત્રો? ખૂબ જ મોટા પ્રભાવ ક્ષેત્ર હોય તો વિદ્યુત ચુંબકીયની અસર ત્યાં પ્રવર્તમાન હોય, પરંતુ પરમાણુ જેવા ખૂબ જ નાના વિસ્તાર માટે, પરમાણુ જેવા ખૂબ જ નાના વિસ્તાર માટે હર હંમેશ વિદ્યુત ચુંબકીય વાત સાચો જ હોય તે જરૂરી છે નહીં। અમુક ચોક્કસ લાક્ષણિકતા કીધેલી, પહેલી જે લાક્ષણિકતા છે ભાઈ, પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઈ શક્ય એવી ચોક્કસ કક્ષામાં જ પરિભ્રમણ કરે કે જ્યાં વિકિરણનો ઉત્સર્જન થતું ન હોય। ત્યાં આપજો પહેલા ખાસ, આ પરમાણુ છે, ન્યુક્લિયસ છે, એની આસપાસ ઇલેક્ટ્રોન શક્ય એવી એ જ કક્ષામાં પરિભ્રમણ કરે કે જ્યાં કોઈ ઉર્જાનું ઉત્સર્જન થતું નથી। એનો મતલબ ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં સંક્રાંતિ કરતો હશે નહીં, એક સ્થાયી કક્ષામાં કહેવાય, ઇલેક્ટ્રોન સ્થાયી કક્ષામાં જ પરિભ્રમણ કરે છે। બીજું શું કીધું એને? જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ઉત્સર્જિત ન થતી કક્ષામાંથી, ઉત્સર્જિત ન થતી કક્ષામાંથી કોઈ અન્ય કક્ષામાં સંક્રાંતિ કરે, ત્યારે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ઉત્સર્જિત ન થતી કક્ષામાંથી કોઈ અન્ય કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે પ્લાન્ક અને આઇન્સ્ટાઇન વાદ અનુસાર, આ ત્રીજો અધિકતક છો એનો, થિયરી કઈ છે? બોહરના અધિકતર્કો। પેલો અધિકતક અને ત્રીજો અધિકતક લઉં છું ત્યારે, ત્રીજો કયો છે? જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ઉત્સર્જન ન થતી કક્ષામાંથી કોઈ અન્ય કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે પ્લાન્ક અને આઇન્સ્ટાઇન વાદ અનુસાર ઉત્સર્જન પામતી ઉર્જા હંમેશા કયા સ્વરૂપમાં હોય, અથવા તો શોષણ પામતી ઉર્જા એ ફોટોન કણ સ્વરૂપમાં જ હોય।
કયા સ્વરૂપમાં હશે? ફોટોન કણ સ્વરૂપમાં લખી શકાય E બરાબર HF બરાબર EI માઇનસ EK. EI માઇનસ EK. પણ યાદ રાખજો મિત્રો, બીજો જે અધિકતક છે એ ખૂબ જ IMP છે. બીજો અધિકતક એમ કેવો છે? ખૂબ જ મોસ્ટ IMP છે. ઇલેક્ટ્રોન પરમાણુની શક્ય એવી તેવી જ કક્ષામાં પરિભ્રમણ કરે, ઇલેક્ટ્રોન પરમાણુની શક્ય એવી કક્ષામાં પરિભ્રમણ કરે કે જ્યાં તેનું કોણીય વેગમાન એ એચ અથવા કહેવાય એચ બાય ટુ પાઈ ના પૂર્ણ ગુણક સ્વરૂપમાં જ હોય. એટલે મતલબ કેવા છે? એલ બરાબર એન એચ કટ અથવા તો એન એચ બાય ટુ પાઈ. તો ઇલેક્ટ્રોન પરમાણુની શક્ય એવી એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે કે જ્યાં તેનું કોણીય વેગમાન એચ કટ ના પૂર્ણ ગુણક સ્વરૂપમાં જ હોય. જ્યાં એન શું બતાવે છે? ક્વોન્ટમ અંક સંખ્યા. એન બરાબર એક બે ત્રણ કોઈ પણ હોઈ શકે, બધું શું હોય? માત્ર ને માત્ર પૂર્ણાંક સંખ્યા જ હોય, એને વાસ્તવિક નંબર છે. મિત્રો આ બોહરના ત્રણ અધિકતર્કો છે, તમારે ખાસ ધ્યાન રાખવાના છે. આ ત્રણ સૂચનોને અનુરૂપ, ત્રણ સૂચનોને અનુરૂપ જે નવી પ્રગતિ થઈ છે પરમાણુવાદની અંદર તે અકલ્પનીય છે. ક્લિયર? જો હવે પેલા ખાસ અહીંયા ઈએ ની ઉર્જા કેવી હશે? ઈઆઈ એ ઈટી કરતા વધારે જો શું મળશે? આપણને ઉત્સર્જન રેખા મળશે. હવે હાઇડ્રોજનમાં ન્યુક્લિયસ ની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હતો તે સમયે શું લાગતો હતો? ગુરુત્વાકર્ષણ બળ અને બીજું કેન્દ્રગામી બળ. આ કેના લખી શકાય? કેન્દ્રગામી બળ કયું કહેવાશે? એમ વી સ્ક્વેર બાય આર, વિદ્યુતીય બળ કે ક્યુ વન ક્યુ ટુ છેદમાં આર સ્ક્વેર. લખી શકાય કે ઈ સ્ક્વેર છેદમાં આર સ્ક્વેર. વન ટાઈમ આર કેન્સલ તો આપણને વી સ્ક્વેર મળશે. એમ અંશમાં છે, આ બાજુ એવો હતો છેદમાં. સમીકરણ નંબર પહેલો, આ પહેલો, આ બીજું સમીકરણ એક પરથી ત્રિજ્યા શોધવી હોય તો શું લખી શકાય? આ છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં, તો એમ વી સ્ક્વેર અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં. સમીકરણ નંબર ત્રીજું, બોહર અધિકતક બે પરથી કોણીય વેગમાન શું લખી શકાય? L બરાબર NH કટ બરાબર NH બાય 2 પાઈ બરાબર શું લખી શકાય? MVR. તો લખી શકાશે V બરાબર R અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં સમીકરણ નંબર 4, અને R બરાબર શું લખી શકાશે?
2 पाई mv। समीकरण नंबर 5। હવે તમે જોઈ ગયા હતા ગતિ ઊર્જાનું સૂત્ર, સૂત્ર કયું હતું? k બરાબર વન હાફ એમ વી સ્ક્વેર બરાબર ઇ સ્ક્વેર બાય 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર, હા કે ના? તો હવે મારે અહીંયા આ શોધવા હોય તો લખી શકાય સમીકરણ પરથી, તો સમીકરણ 6 પરથી આર ને એટલે શું કરીએ, વિને સૂત્ર કરતા બનાવીએ, વિને સૂત્ર કરતા બનાવતા લખી શકાશે સ્ક્વેર બાય બે છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં 1 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ આર, એક બી અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં બે ભાગ્યા કેટલા લખી શકાશે 4 આર એમ ને વી કેટલા છે એનએચ બાય 2 પાઈ આર ક્યાંથી આવશે સમીકરણ 4 પરથી વી ની કિંમત મુકતા આર આર કેન્સલ પાઈ પાઈ કેન્સલ તો 2 વધશે 2 એકા 2 2 2 4 2 એપ્સિલોન 0 n ઇન્ટુ h જો કે બુકમાં કોઈ સૂત્ર આવ્યું છે બુકમાં તમને બુકમાં કોઈ સૂત્ર આવ્યું છે કે જોઈ લ્યો જી v બરાબર સ્ક્વેર બાય 4 પાઈ એપ્સિલોન 0 MVR તમને બુકમાં કહેશો એક જ મેસેજ જોઈ લેજો ભેગા ભેગ સૂત્ર બુકમાં તમને રકમની અંદર અહીંયા ઓકે તો E સ્ક્વેર બાય ઓકે આવી ગયો આન્સર જોવો છે તમારો અહીંયા ભેગા ભેગ માન્સર આવી ગયો છે ત્યાં તમારે એચ કટ બાય આ સૂત્ર શું મળી ગયું આપણને સ્ક્વેર બાય 2 પાઈ એપ્સિલોન 0 આર શું કરશો આને અંશ અને છેદમાં ટુ પાઈ વડે ગુણી નાખો તો તમે અંશ અને છેદમાં 2 પાઈ વડે ગુણશો તો લખી શકાશે એને લખી શકાય v બરાબર એક સમીકરણ નંબર કેટલા મૂકી દીધા ને આ 7 નું આ કેટલા આવશે અહીંયા છેદ નો છેદ અંશ માં 2 ને 2 4 2 ને 2 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ n h અંશ નો છેદ ક્યાં આવશે છેદમાં જો તમે બુકમાં આવ્યો કહેશો એ પૂછો સૂત્ર તો ઇ સ્ક્વેર બાય 4 ઇ સ્ક્વેર બાય 4 પાઇ એપ્સિલોન 0 એન એચ છેદમાં 2 પાઇ આવી ગયું આ માત્ર તમારી જાણકારી માટે છે સૂત્ર આ યાદ રાખવાનું નથી સૂત્ર તમારે આ યાદ રાખવાનું છે બુકમાં તમને આ વસ્તુ આપેલી નથી હવે ધ્યાન આપજો ખાસ ત્રિજ્યા શોધવા માટે સમીકરણ નંબર કેટલામાં લઈ લઈએ સમીકરણ નંબર 5 પરથી સમીકરણ નંબર 5 પરથી તો લખી શકાશે ત્યાં r બરાબર nh બાય
टू पाई एम वी पांच ने सात जिया वी के इतना छे स्क्वायर बाय टू एप्सिलॉन जीरो एन इनटू एच आगे ना छेद नो छेद क्या जैसे अंश मां तो एन इनटू एन बे बे कैंसल एन स्क्वायर एच इनटू एच एच स्क्वायर एप्सिलॉन जीरो पाई एम ई स्क्वायर समीकरण नंबर आठमो अपना माटे जो मात्र हाइड्रोजन माटे छे अन्य तत्वों माटे अन्य तत्वों माटे सुमल से n स्क्वायर h स्क्वायर एप्सिलॉन जीरो पाई m z स्क्वायर आप तो मैं सूत्र बुक में नहीं आ पहलू खास ध्यान रख जो यहाँ त्रिज्या मिली गई n स्क्वायर h स्क्वायर एप्सिलॉन जीरो पाई m z स्क्वायर अबे लखिए ऊर्जा सूत्र हो चाहे e बराबर माइनस स्क्वायर बाय 8 पाई एप्सिलॉन जीरो इनटू आर पची समीकरण नंबर 9 पर 8 पर थी आर नी कीमत मुक्ता मुको जी आर नी कीमत मुको आर नी कीमत कितनी छे n स्क्वायर h स्क्वायर एप्सिलॉन 0 छेद मां पाई m e स्क्वायर करो जी गणतरी छेद नो छेद अंश मां तो पाई m e रेस टू 4 अहीं सॉरी पाई पाई कैंसिल થશે m e रेस टू 4 छेद मां 8 एप्सिलॉन 0 एप्सिलॉन 0 एप्सिलॉन 0 स्क्वायर n स्क्वायर h स्क्वायर आ जवाब से मां आवशे जूल मां जवाब से मां आवशे जूल मां व्यापक लखवू होय तो जे छेद मां हतो आ जे छेद मां आवशे लखी सकाय m z e रेस टू 4 समीकरण नंबर કેટલા મૂકી દઈએ 10 માં હવે જ્યાં ઇલેક્ટ્રોન વોલ્ટ માં જ્યાં m બરાબર કેટલા છે 9.1 10 રેસ ટુ માઇનસ 31 કિલોગ્રામ e બરાબર 1.6 10 રેસ ટુ માઇનસ 19 જુલ સોરી ઇલેક્ટ્રોન વોલ્ટ કુલમ કહી શકાશે એપ્સિલોન 0 બરાબર 8.854 10 રેસ ટુ માઇનસ 12 કુલમ સ્ક્વેર ન્યુટન ઇન્વર્સ મીટર રેસ ટુ માઇનસ 2 h બરાબર કિંમત છે 6.624 10 રેસ ટુ માઇનસ 34 જુલ ઇન્ટુ સેકન્ડ तमाम कीमतों समीकरण 10 में मुक्ता तो लिखी सकाशे e बराबर 9.1 10 रेस टू माइनस 31 1.6 10 रेस टू माइनस 19 बधानी 4 घात 8 एप्सिलॉन 0 केला छे 8.854 10 रेस टू माइनस 12 n स्क्वायर 6.625 10 रेस टू माइनस 34 આખાનો પાછો વર્ગ લાંબી કે મિત્રો ગણતરી છે ગણતરીમાં ખાસ ધ્યાન રાખજો આ 9.1 ઇન્ટુ 1.6 ઇન્ટુ 1.6 ચાર વખત છે 9.1 ઇન્ટુ 1.6 ચાર વખત બે વખત ત્રણ વખત ચાર વખત ભાગ્યા 8 ભાગ્યા 8.854 બે વખત છે ભાગ્યા 6.62 બે વખત છે તો આવશે જવાબ 0 માઇનસ 0.0016 લખી શકાશે 217 ઘાત માઇનસ 12 બે માઇનસ 24 34 બે 68
92 માઈનસ 92 ઉપર આવે તો પ્લસ 92 માઈનસ 31 19 ચોકુ 68 20 ચોકુ 80 19 ચોકુ 20 ચોકુ 80 થાય તો 19 ચોકુ 76 ઘાત કેટલી આવશે 10 ની માઈનસ 15 ઘાત જવાબ સેમાં આવશે જૂલમાં હજી ફેરવો તો આને 1 2 3 4 માઈનસ 21.7 10 ની માઈનસ 19 ઘાત જૂલ જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ લેવો હોય તો મારે ઈ વડે ભાગવા પડે છેદમાં કેજી કેટલા આવશે અહીંયા n સ્ક્વેર હો છેદમાં કેટલા આવશે n સ્ક્વેર આવશે તો ઈ બરાબર આને જો ઈ વડે ભાગી નાખીએ તો 21.7 ભાગ્યા 1.6 તો માઈનસ 13.56 ઇલેક્ટ્રોન વોલ્ટ છેદમાં શું આવશે n સ્ક્વેર મિત્રો તો આ વાતચીત થઈ ગઈ હાઇડ્રોજન પરમાણુ માટે જો ભેગો જેવો તત્વ હોય તો અન્ય તત્વ હોય તો લખી શકાશે માઈનસ 13.56 ઝેડ બાય એન સ્ક્વેર ઝેડ બાય એન સ્ક્વેર જવાબ શેમાં આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં મિત્રો આ વાતચીત થઈ ગઈ ઉર્જાની જુદી જુદી ક્વોન્ટમક ધરાવતી કક્ષાઓ માટે ઉર્જાના મૂલ્યો કેવા મળશે જુદા જુદા મળશે n બરાબર 1 હોય તો એટલે આયનીકરણ ઉર્જા કહેવાય ધરા અવસ્થા કહેવાશે અહીં સૂત્ર શું મળે છે આપણને E બરાબર માઇનસ 13.56 અથવા 13.6 કહી દઉં છું Z સ્ક્વેર આવશે ભાઈ શું કહેવાય આ આ સ્ક્વેર છે ને તો એ શું આવશે એમ Z સ્ક્વેર આવશે અહીંયા તો Z સ્ક્વેર બાય N સ્ક્વેર હાઇડ્રોજન હોય તો Z બરાબર 1 જ્યાં ઋણ નિશાની શું બતાવે છે ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા બતાવે છે ઋણ નિશાની શું બતાવે છે ઇલેક્ટ્રોનની બંધન ઊર્જા બતાવે છે મિત્રો બંધન ઊર્જાની ખાસ એટલા માટે જરૂર પડશે તમારે અહીંયા જો ઊર્જામાં પ્લસ હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થાય જો ઉર્જા કેવી હોય ધન હોય તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનથી દૂર જઈ પરમાણુથી બહાર નીકળશે એટલે વસ્તુ ખાસ ધ્યાન જો ઋણ નિશાની શું બતાવે છે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા જે ન્યુક્લિયસના બંધનમાં સંકળાયેલ છે જો ઉર્જા પ્લસ મળતી હોય તો ન્યુક્લિયસ બંધારણમાં છે નહીં હવે જો આયનીકરણની વાત કરવા દેવામાં આવે સેમ થિયરી છે આમાં જ ભેગી આવે છે નાનો એવો ટોપિક શું હશે n બરાબર 1 n બરાબર 2 n બરાબર 3 ડોટ 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 n બરાબર ઇન્ફિનિટી જો ઇલેક્ટ્રોન બીજામાંથી ક્યાં આવે પહેલા કક્ષામાં આવે મતલબ કેવા છે અહીંયા હવે નવી થિયરી આવે છે આયનીકરણ ઊર્જા નવી થિયરી કઈ આવે છે આયનીકરણ ઊર્જા
હાઇડ્રોજન પરમાણુ માટે આપણને બંધન ઊર્જા મળી હતી e બરાબર -13.6 / n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે જો n બરાબર 1 હોય, n બરાબર 1 હોય, શું કહેવાશે એની ધરા અવસ્થા. તો ધરા અવસ્થામાં ઊર્જા કેટલી હોય? n બરાબર 1, કેટલા લખી શકાશે? -13. એ કહેવાય E0. શું કહેવાશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. n બરાબર 2 હોય તો, n બરાબર 2 હોય તો 2 નો વર્ગ 4, 13.6/4. n બરાબર 3 હોય તો 3 નો વર્ગ 9, તો કેટલા મળશે? 1.51 માઇનસ આમાં આવશે. n બરાબર 4, 4 નો વર્ગ 16, 13.6/16, 0. માઇનસ નો મતલબ બધી ઊર્જા સંગ્રહાયેલી છે, ન્યુક્લિયસના બંધનમાં છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાંથી ક્યાં જાય? બીજામાંથી ક્યાં આવે છે? પહેલામાં આવે. જ્યારે ઇલેક્ટ્રોન બીજામાંથી પહેલામાં આવે, બીજામાંથી પહેલામાં આવે તો શું કહેવાય? સંક્રાંતિ કહેવાશે. બીજામાંથી પહેલામાં આવે તો ઊર્જા માઇનસ ઊર્જા, -13.6 - -3.4, એનો મતલબ જો બીજામાંથી બેમાંથી એકમાં સંક્રાંતિ કરશે ત્યારે ઊર્જા કેટલી કહેવાશે? E1 - E2. બીજામાંથી પહેલામાં આવે, બીજામાંથી પહેલામાં આવશે તો E2 - -3.4 - -13.6, તો લખી શકાશે 13.6 માઇનસ ઇલેક્ટ્રોન એકમાંથી બેમાં જાય, બેમાંથી એકમાં આ શું આવશે? એકમાંથી બેમાં જાય. જો ઇલેક્ટ્રોન એકમાંથી બેમાં જાય તો E2 - E1 - 3.4 - -13.6, તો ઊર્જા કેટલી વિમુક્ત કરશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ક્લિયર? એવી રીતે એકમાંથી ત્રણમાં આવે તો ઊર્જા કેટલી વિમુક્ત કરશે? 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો બે માંથી ત્રણ માં જાય તો વિમુક્ત થતી ઊર્જા કેટલી કહેવાશે? 1. જ્યારે ઇલેક્ટ્રોન પહેલામાંથી બીજામાં સંક્રાંતિ કરે, આ કેસ, ઇલેક્ટ્રોન પહેલામાંથી ક્યાં જાય? બીજામાં સંક્રાંતિ કરે, તો આયની ક્રમ ઊર્જા કેટલી કહેવાશે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, પ્રથમ ક્રમની આયની ક્રમ ઊર્જા. જો પહેલામાંથી ત્રીજામાં જાય, આ શું કહેવાશે? પ્રથમ આયની ક્રમ ઊર્જા. આ કઈ ઊર્જા કહેવાશે? પહેલામાંથી ત્રીજામાં જાય તો બીજા ક્રમની આયની ક્રમ ઊર્જા. એચ આલ્ફા, એચ બીટા. ક્લિયર? એકમાંથી ચારમાં જાય તો એચ ગામા. સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ઊર્જા વિમુક્ત થતી જશે. ક્લિયર?
એન મારા ભરવાનો હોય તો એ કહેવાય ધરા અવસ્થા. તો સાવ સિમ્પલ થિયરી હતી. એક તમારો બોહરનો મેં કન્સેપ્ટ પૂરો કર્યો અહીંયા, મેં લગભગ કંઈ બાકી રહેતું નથી. પણ આંકડા કેમ આવ્યા છે એ તમારે ખાસ જોવાના છે એના. ઓકે, ટાઈમિંગ જોઈ લઉં. ઓકે, તો આ વાંચી થઈ ગઈ હતી તમારી બોહર પરમાણુવાદ. ભેગા ભેગ આમાં છે જોઈ લીધો દાખલો એક નાનો એવો. દાખલો ઉદાહરણ નંબર 5મું, તો રકમ વાંચો છો ખાલી બુકમાંથી. ઉદાહરણ નંબર 5, પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિમી ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહરનો કોણીય વેગમાનનો અધિકતર હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારી ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધવાનો છે. શું કે પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ, ચલો ઉપગ્રહનો દળ કેટલો છે 10 કિલોગ્રામ, પછી ત્રિજ્યા એ બી છે આર બરાબર 8000 કિલોમીટર. કેમ લખાય મિત્રો? 10^3 કિમી એટલે 10^3 મીટર, 8×10^6 મીટર. વર્તુળ કક્ષામાં દર 2 કલાકે સમય કેટલો આવ્યો છે 2 કલાક. 1 કલાક એટલે 3600 સેકન્ડ, કેટલા કહેવાય છે 7200 સેકન્ડ. તો બોહરનો કોણીય વેગમાનનો અધિકતર, બોહરનો કોણીય વેગમાનનો અધિકતર હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને લાગુ પડે છે. એમ ધારી ક્વોન્ટમ અંક શોધવાનો છે તમારે. તો દાખલો સાવ સિમ્પલ છે. ચલો બોહર અધિકતર પરથી સૂત્ર કયું છે? L બરાબર MVR બરાબર NH કટ બરાબર NH બાય 2π. આ કેના સૂત્ર આવી ગયું મિત્રો? હવે જ્યાં વેગ બરાબર શું કહેવાશે? અંતર ભાગ્યા સમય. અંતર એટલે પરિઘ, સમય એટલે આવતકાળ. લખી નાખો ત્યાં 2πr/T ઇન્ટુ r બરાબર nh બાય 2π. મારે જોઈએ છે શું? n. તો n શોધવા માટે 2π છેદમાં છે આ બાજુ એવા, તો અંશમાં h અંશમાં છે આ બાજુ એવા, તો છેદમાં. તો લખી શકાશે 2×2 π² r ઇન્ટુ m છેદમાં t ઇન્ટુ h. π એટલે 3.14 આખાનો પાછો સ્ક્વેર. ત્રિજ્યા કેટલી એ બી છે 8×10^6. એમ કેટલા એ પાછે 10. ટી 7200 એ પાછે ને, કેમ લખી શકે 7200 ને 7.2×10^3 સેકન્ડ. 1, 2, 3 જગ્યા બદલાવો તો 7.2×10^3. એ જ એટલે પ્લાન્કની કિંમત છે 6.624 10^-34.
કરો જી મિત્રો બધી કેલ્ક્યુલેશન. ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ઇન્ટુ ત્રણ પોઈન્ટ ચૌદ ઇન્ટુ આઠ ઇન્ટુ દસ ભાગ્યા સાત પોઈન્ટ બે ભાગ્યા છ પોઈન્ટ સિક્સ ટુ ફોર. જવાબ આવશે સિક્સ સિક્સ પોઈન્ટ પંદર. ઘાત જોવો જી, માઇનસ ચોત્રીસ પ્લસ ત્રણ માઇનસ એકત્રીસ ઉપર આવે તો પ્લસ એકત્રીસ, છ એકત્રીસ માઇનસ છ એટલે પચીસ. લખી શકાશે સિક્સ પોઈન્ટ સિક્સ વન ફાઈવ ટેન રેસ ટુ ટ્વેન્ટી સિક્સ. જોવો જી બુકમાં કઈ આપો છો આન્સર, નહીં કંઈક ભૂલ આવે છે. હા ક્યાંક ભૂલમાં આવે છે. ફરીથી જોઈ લો, એમ વી આર એન એચ એન એચ બાય ટુ પાઈ, વી એટલે ટુ પાઈ આર બાય ટી, ટુ પાઈ આર બાય ટી ઇન્ટુ આર. ઓકે સોરી, આર ઇન્ટુ આર શું થશે છે ને, આર ઇન્ટુ આર કેટલા કહેવાશે, આર સ્ક્વેર કહેવાય મિત્રો. શું આવશે, આર સ્ક્વેર આવશે. ટુ પાઈ એમ નેમ ટુ પાઈ આર સ્ક્વેર ઇન્ટુ એમ, અહીંયા શું આવશે, આર સ્ક્વેર આવશે. અહીંયા પણ શું આવશે, સ્ક્વેર આવશે. કેટલા આવશે જવાબ, ફોર ઇન્ટુ થ્રી પોઈન્ટ વન ફોર ઇન્ટુ થ્રી પોઈન્ટ વન ફોર ઇન્ટુ ચોસઠ ઇન્ટુ દસ ભાગ્યા સેવન પોઈન્ટ ટુ ભાગ્યા સિક્સ પોઈન્ટ સિક્સ ટુ ફોર પાંચસો ઓગણત્રીસ. ઘાત માઇનસ ચોત્રીસ વત્તા ત્રણ માઇનસ એકત્રીસ ઉપર આવે તો પ્લસ, છ બે બાર તેતાલીસ. કેટલા કહેવાશે આ, ફાઈવ પોઈન્ટ ટુ નાઇન. બે ઘાત બદલાવો તો તેતાલીસ ને બે પિસ્તાલીસ. જોવો જી મિત્રો આવી ગયો આન્સર આ. ઓકે તો અહીંયા ક્વોન્ટમ માર્ક કેવો છે, ખૂબ જ મોટો છે. તો અહીંયા સુધી આપણે વાતચીત કરીએ, આવતા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર પૂરું કરશું, સ્વાતિના દાખલા આપણે લોકડાઉન ખુલશે પછી સ્કૂલમાં લેશું. થેન્ક યુ.